नमस्ते, श्री वल्लभ कन्या केडवड़ी मंडल संचालित विमोहन बाल मंदिर एचकेजी ग्रुप में आप सर्वेनु स्वागत छे। केम छो बधा बाळको? मजा में ने बाळको? आज आप गणितनी नोट में होमवर्क करवानुं छे। बधा बाळको 71 थी 80 अंक ऊभा लगता सरस मजाना शीखी गया छे। बधा बाळको ने हवे अंक बोलता पण आवड़ी गया हशे, बराबर ने बाळको? हवे आज आप 71 थी 80 अंक आडा लखीशू। ऊभा तमे नोट में लखी लीधेला छे अने बुक में पण बे वार लखेला छे, तो आजे आपणे 71 થી 80 અંક આડા લખીશું। તો ચાલો સૌથી પહેલા એકવાર બોલી જાશું બાળકો। 71 72 73 74 75 76 77 78 79 અને 80। ચાલો હવે આપણે લખીશું। 7 એકડે 71, 7 બગડે 72, 7 તગડે 73, 7 ચોગડે 74, 7 પાંચડે 75, 7 છગડે 76, 2 સાતડા 77, 7 આઠડે 78, 7 નવડે 79, 8 મીંડે 80। જો બાળકો 71 થી 80 અંક સરસ મજાના લખાઈ ગયા ને બાળકો। જો બાળકો તમે અંક લખો ને તો એકદમ સરસ લખવાના। જો અહીંયા મારો 7 છે એ થોડોક મોટો થઈ ગયો છે તો એ સારું લાગે નહીં। બધા અંક એક જ સરખા લખવાના, કોઈ પણ અંક આવી રીતે મોટા કે નાના એવી રીતે નહીં લખવાના। બધા અંક એક જ સરખા લખવાના, નીચેની લાઈનને અડાડીને લખવાના, અને જે અંક લખતા હોય એ અંક આપણે બોલતું પણ જવાનું, તો જ તમને સરસ મજાના પલાખા આવડી જશે હો બાળકો, તો સરસ અંકની ઓળખ થશે જો તમે અંક લખતી વખતે બોલતા પણ જતા હોય તો જ। જો પહેલી વાર લખતા હોય તો આપણે 7 એકડે 71, 7 બગડે 72 એવું બોલીએ, પણ જો 2-4 વાર લખાઈ જાય ને પછી તમને સરસ મજાનું યાદ જ રહી ગયું હશે કે 71 72 73 74 75 76 77 78 79 અને 80। એકદમ સહેલું લેસન છે બાળકો। જો બધા બાળકોને લેસન લખતા તો ખૂબ સરસ આવડે છે, ગણિતનું લેસન ટીચર જ્યારે આપે ને તો સરસ મજાનું હોમવર્ક કરી અને ફોટા મોકલે છે, સરવાળા બાદબાકી બુકમાં લેસન હોય કે નોટમાં લેસન હોય તો ફટાફટ કરે, પણ અંક વ્યવસ્થિત લખે નહીં અને ખાલી લખવાનું જ કામ કરે બાળકો, સાથે સાથે બોલતા નથી। જો સાથે ન બોલીએ ને તો આપણને અંક બોલતા આવડે નહીં, અંકની ઓળખ થાય નહીં। એટલે તમારે જે અંક આપણે લખતા હોય તે સાથે સાથે બોલતું પણ જવાનું છે। જો ટીચરે તમને 2 લાઈન લખીને બતાવી છે અને તમારી નોટમાં હવે તો બધા બાળકોને ખ્યાલ જ છે કેવી રીતે લખવાની છે, તો કે ભાઈ એક એક ખાનું છોડીને એક લાઈન લખવાની, એક લાઈન નહીં લખવાની હું બાળકો, એક લાઈન લખવાની, એક ખાનું છે એક લાઈન ખાનાવાળી એ છોડી દેવાની છે, તો જ આપણું લેસન એકદમ સરસ થાય। તો ભાઈ આવું સરસ મજાનું હોમવર્ક કરવાનું છે અને ટીચરને ફોટો મોકલવાનો છે। તમે ઊભા અંક શીખ્યા એટલે પછીની સંખ્યા તમને સરસ મજાની આવડી ગઈ છે, તો હવે આડા અંક પણ સરસ મજાના શીખી લેવાના, એટલે બધા બાળકોને વચ્ચેની સંખ્યા પણ સરસ મજાની આવડી જશે। ચલો આવજો બાળકો, સરસ મજાનું હોમવર્ક કરીને ટીચરને ફોટો મોકલજો। બાય બાય।